લેસ્ટર લોહાણા મહાજન પ્રમુખ તરીકે મૂળ પોરબંદરના અગ્રણીની બિનહરીફ નિમણૂક થઈ છે, જેમાં સતત બીજી વખત તેઓની બિનહરીફ વરણી કરવામાં આવતા તેઓ પર શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે. લેસ્ટર લોહાણા મહાજનના પ્રમુખ તરીકે મૂળ પોરબંદરના વતની અને 2007થી લેસ્ટરમાં સ્થાયી થયેલ ચેતનભાઈ એસ અમલાણીની સતત બીજી વખત 2 વર્ષ માટે બિનહરીફ વરણી કરાઈ છે. ચેતનભાઈ અગાઉ પોરબંદર હતા ત્યારે પણ તેઓએ ચેમ્બર ઓફ કોમર્સની વિવિધ કમિટીમાં પોતાની સેવા આપી હતી, ઉપરાંત અનેક સેવાકીય કાર્યો સાથે જોડાયેલા હતા. ત્યારબાદ તેઓ લેસ્ટર ગયા બાદ ત્યાં પણ પોતાની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રાખી હતી અને તેઓ 2014થી લોહાણા મહાજનના ઉપપ્રમુખ અને ઇન્ચાર્જ પ્રમુખ તરીકે કામગીરી કરતા હતા. સર્વને જય રઘુવંશી, જય જલારામ, જય શિયારામ. અમારે 19/5/2024ના રોજ લેસ્ટર લોહાણા મહાજન CIOની અમારે AGM હતી. એમાં લેસ્ટર લોહાણા મહાજનના પ્રેસિડેન્ટનું ઇલેક્શન હતું, પણ તમામે તમામ રઘુવંશી ભાઈ બહેનો અને અમારા ટ્રસ્ટીઓ, લેસ્ટર લોહાણા મહાજનના મેમ્બર, મહિલા મંડળના મેમ્બર અને રામ મંદિરના મેમ્બરે ફરી પાછો મને બિનહરીફ ચૂંટી અને 2 વર્ષ માટે ફરી લેસ્ટર લોહાણા મહાજનનું સુકાન સોંપેલું છે. તો તે બદલ હું સર્વ રઘુવંશી ભાઈ બહેનો અને અમારા તમામે તમામ કમિટી મેમ્બરનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે તમે મારી પર વિશ્વાસ મૂકી અને ફરી પાછું મને 2 વર્ષ શ્રી લેસ્ટર લોહાણા મહાજનના પ્રેસિડેન્ટ રૂપે મૂકેલો છે. મારા ધારવા મુજબ લેસ્ટર લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમવાર નોનસ્ટોપ 2 વાર બિનહરીફ થઈને હું એક જ અહીંયા આવ્યો છું. તો તમે જે વિશ્વાસ મૂક્યો છે એ હું વિશ્વાસ સાર્થક કરીશ હવે, અને સાથે સાથે અમારા શ્રી રામ મંદિરના બંને પ્રિય પૂજારીઓ શ્રી કલ્પેશ મહારાજ, પ્રતીક મહારાજનો પણ હૃદયપૂર્વક હું આભાર માનું છું કે એને 2 વર્ષ સુધી સતત મહેનત કરી અને આ મંદિરને ધમધમતું રાખ્યું છે. સાથે સાથે અમારા 3 કેરટેકરો દિનેશભાઈ, મધુભાઈ અને કાર્તિકનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે એ લોકોએ ખૂબ જ મહેનત કરી અને આ મંદિરને સ્વચ્છ રાખેલું છે. સાથે અમારા 3 ક્લીનરો મીનાબેન નાઈ, મીનાબેન બગાન અને રોણાબેને પણ ખૂબ જ ક્લિનિંગમાં ધ્યાન આપી અને મંદિરને સ્વચ્છ કરેલું છે. તો તે બદલ પણ એનો હૃદયપૂર્વક હું બધાનો આભાર માનું છું. સાથે હું તમામ વિશ્વમાં વસતા અને ભારતમાં વિશ્વમાં વસતા તમામ રઘુવંશી ભાઈ બહેનોને વિનંતી કરું છું કે જ્યારે કોઈ ટીમ સારું કામ કરતી હોય તો બંને ત્યાં સુધી આપણે ઇલેક્શન ટાળવું જોઈએ અને આવી રીતે બિનહરીફ બનાવી અને ફરી એ ટીમને મોકો આપવો જોઈએ, જેથી આપણો સમાજનું કામ સુંદર થાય અને આપણા સંબંધમાં સમાજમાં ક્યાંય તિરાડ ના આવે એવું આપણે કરીએ. તો હું ફરી હૃદયપૂર્વક તમામે તમામ રઘુવંશીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય જલારામ, જય શિયારામ. પ્રમુખ તરીકે ચેતનભાઈનો 2 વર્ષનો કાર્યકાળ પૂરો થતો હોવાથી નવા પ્રમુખની ચૂંટણી માટે લેસ્ટર ખાતે લોહાણા મહાજન વાર્ષિક જનરલ મીટિંગ યોજાઈ હતી, જેમાં ચૂંટણી કરવાના બદલે વધુ 2 વર્ષ માટે પ્રમુખ તરીકે ચેતનભાઈની બિનહરીફ વરણી કરાઈ છે, જેના પગલે પોરબંદરની વેપારી અમલે અને રઘુવંશી સમાજના અગ્રણીઓએ પણ તેઓને અભિનંદન પાઠવ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.